રાજ્યમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ થયો છે. મહીસાગરના સંતરામપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે. તો 9 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. જૂનાગઢમાં 1.8, દાહોદ તાલુકામાં 1.4 ઇંચ વરસાદ, વાડિયામાં 1.4 ઇંચ, ઝાલોદ તાલુકામાં 1.3 ઇંચ વરસાદ, ખેરગામ મોરવા હડપ તાલુકામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો રાજ્યભરમાં વરસાદનું થયું આગમન. 9 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં 1.8, દાહોદ તાલુકામાં 1.4 ઇંચ વરસાદ, જ્યારે વાડિયામાં 1.4 ઇંચ, ઝાલોદ તાલુકામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે. વાડિયામાં 1.4 ઇંચ, ઝાલોદ તાલુકામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેરગામ અમદાવાદમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ખેરગામ મોરવા હડપ તાલોદ તાલુકામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢમાં 1.8, દાહોદ તાલુકામાં 1.4, ઝાલોદ તાલુકામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે. જી, અમારી સાથે આજ મુદ્દે રવિ રાઠોડ અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી રવિ, જણાવશો કે ગુજરાતભરમાં વરસાદે છેલ્લા 3 દિવસથી એન્ટ્રી કરી છે, તો લોકોમાં કેવો માહોલ છે અને વાતાવરણમાં કેવો માહોલ છે, ખેડૂતોમાં કેવો માહોલ છે જણાવશો? ચોક્કસથી ગરમીથી શેકાતા ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી કે 15 જૂનથી વરસાદ શરૂ થઈ જશે અને તે મુજબ જ હવામાનની આગાહી પ્રમાણે ગુજરાતભરમાં હવે ધીરે ધીરે મેઘરાજા પોતાનું આગમન અને પોતાનો કેર પણ વર્તાઈ રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌથી પ્રથમ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની, તો ત્યાં ઘણી બધી જગ્યાએ લગભગ 91 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે અને મેઘરાજા વરસવાની સાથે સાથે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો તે બધી જગ્યાએ પણ મેઘરાજા ખાબક્યા છે. ત્યારે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. મેઘરાજાની પધરામણી થવાની સાથે સાથે અમદાવાદ સિવાય સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ચોક્કસથી ગરમીમાં રાહત થઈ છે. ગરમીથી શેકાતા ગુજરાતીઓ જે રીતે મેઘરાજા વર્ત્યા છે ત્યારે ગરમીમાંથી તેમને રાહત થઈ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી આપી છે કે હજી પંથકોમાં આ જ રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદનું અને વરસાદ આવી રીતે જ ખાબકશે. ત્યારે સૌથી પ્રથમ તો ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં જે રીતે પોતાની વાવણીને લઈને મેઘરાજા પર ત્યારે તેઓ આધાર રાખતા હોય છે, ત્યારે મેઘરાજા પોતાના સમયે ખાબકતા અને તેમની શરૂઆત થઈ જતા ચોક્કસથી ખેડૂતોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. ખેડૂતો પોતાના ખેતરને ખેડવા માટે અને વાવણી કરવા માટે મેઘરાજાના આગમનની ખૂબ જ આશા સાથે વાટ જોતા હોય છે. આ સમયે મેઘરાજાની પધરામણી થતા અને યોગ્ય સમયે મેઘરાજાનું આગમન થતા ચોક્કસથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જી જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગુજરાતભરમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો થયા ખુશખુશાલ, ક્યાંક લોકોએ ગરમીથી મેળવી રાહત.